साबरकांठा જિલ્લામાં લંપી વાયરસને સંક્રમણને અટકાવવા કલેક્ટરને જાહેરનામું લાગુ પડાયું હતું। साबरकांठा જિલ્લામાં લંપી વાયરસના સંક્રમણને અટકાવવા કલેક્ટરનું જાહેરનામું લાગુ પડાયું હતું। જિલ્લામાં તમામ વિસ્તારોમાં જાહેરનામું લાગુ કરાયું હતું। આ વધતા જતા લંપી વાયરસના કારણે એક તાલુકામાંથી બીજા તાલુકામાં પશુઓની હેરફેર પર પ્રતિબંધ ફરમાવ્યો હતો અને પશુઓના વેપાર, પશુ મેળા, પશુ પ્રદર્શન, પશુ સાથેની રમતો અને પશુઓને એકઠા થવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। રોગવાળા જાનવરો, રોગથી મરેલા જાનવરો ખુલ્લા છોડી દેવા, લાવવા લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। લંપી વાયરસને ધ્યાનમાં રાખીને રોગી જાનવરોની જગ્યાને સ્વચ્છ રાખવા વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું। સુરેશ થોરી સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હવે ફરિયાદ કરવા માટે પોલીસ મથકે જવાની જરૂર નથી। મોબાઈલમાં સિટીઝન ફર્સ્ટ એપમાં તમામ વિગતો ભરીને એટલે ઓનલાઈન ફરિયાદ કરી શકાશે। તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાનમંત્રી અમિત શાહના હસ્તે FIR સિટીઝન ફર્સ્ટ એપ શરૂ કરાઈ હતી, જેમાં વાહન ચોરી, મોબાઈલ ચોરી કે ગુમ ચોરી હવે મોબાઈલમાં સિટીઝન ફર્સ્ટ એપમાં ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકાય છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની આર્ટ્સ કોલેજમાં સિટીઝન ફર્સ્ટ એપ ગૂગલમાં પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓને કરાવી હતી। ત્યાર પછી અલગ અલગ વિભાગના PI તે એપ વિશે વિગતો પૂરી પાડી હતી। કોલેજના વિદ્યાર્થીઓને ટ્રાફિક, સાયબર ક્રાઇમ અને RTO નિયમ અંગે સમજ પૂરી પાડી હતી। જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાએ વિદ્યાર્થીઓને માહિતી આપતા કહ્યું હતું કે 15 વર્ષ પહેલા સાદા મોબાઈલ હતા ત્યારે ગુનાનું પ્રમાણ ઓછું હતું, જ્યારે અત્યારના યુગમાં એન્ડ્રોઇડ મોબાઈલ અને ઇન્ટરનેટના કારણે ચોરી અને ગુનાહિતનું પ્રમાણ વધવા લાગ્યું છે, જેના કારણે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરો તેવી વિડીયો સાથે માહિતી આપી હતી। સાથે હવે યુવાધન ઇન્ટરનેટના રવાડે ચડ્યા છે, તેના કારણે ઓનલાઈન બ્લેકમેલ અને ઓનલાઈન બેંકની વિગત કરીને અજાણ્યા વ્યક્તિ દ્વારા માંગી ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતી હોય છે। જો કે હવે ફરિયાદ કરવા માટે કોઈ પોલીસ મથકે જવાની જરૂર નથી। હવે સિટીઝન ફર્સ્ટ એપ ગૂગલમાં પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરીને તેમાં તમામ વિગત લખીને ત્યાર પછી જે તે પોલીસ સ્ટેશનમાં મેલ દ્વારા ચેક કરવામાં આવતી હોય છે, ત્યારબાદ ફરિયાદીને પોલીસ દ્વારા ફોન કરીને સ્થળ પર તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવતી હોય છે। સુરેશ થોરી સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। આજે જે છે SS મહેતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર હાલમાં જ ગૃહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા EFIR જે છે એ શરૂ કરવામાં આવેલું છે તાજેતરમાં જ। એ સંબંધે EFIRમાં વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય, લોકોમાં જાગૃતિ આવે અને EFIR કરવા પ્રેરાય, જેથી કરી અને એમને મોબાઈલ અને વાહન ચોરીના કિસ્સામાં સરળતાથી FIR થઈ જાય અને પોલીસ કાર્યવાહી તરત જ થઈ શકે એ આધારે અત્રે કાર્યક્રમ યોજવામાં આવેલો હતો। અને આ કાર્યક્રમ જે છે એમાં હું આભારી છું એના પ્રિન્સિપલ સાહેબનો કે જેમણે બહુ જ સારું આયોજન કરેલું હતું અને ઘણા બધા જે છે વિદ્યાર્થીઓ, એમના પ્રોફેસર્સ અને ઘણા બધા લોકોએ જે છે એની અંદર પાર્ટિસિપેટ કર્યું। અને હું તમામ સાબરકાંઠા જિલ્લાના લોકોને અપીલ કરું છું કે સિટીઝન પોર્ટલ એપ ઉપર EFIR નોંધાવા માટે થઈ અને જે લિંક આપવામાં આવેલી છે એ આ મોબાઈલ અને વાહન ચોરીના કિસ્સાઓની અંદર આપ જરૂરથી ઉપયોગ કરો અને અમે આશ્વસ્ત કરીએ છીએ આપણે કે ત્વરિત જે છે એમાં કાર્યવાહી થશે અને આપને જે છે એ સરળતાથી પોલીસનો એક્સેસ થઈ શકશે અને આપના મોબાઈલ અને વાહન ચોરીના કિસ્સાઓમાં પોલીસ ઝડપી પરિણામ આપવા કટિબદ્ધ રહેશે। એ જ મારે જણાવવું છે, અત્યારે હાલનું આપણે જોઈએ છે તો પ્રચાર પ્રસાર બહોળી પ્રસિદ્ધિ આપવા છતાં પણ હજુ જે છે એ આંકડો જે છે એ એટલો ઉત્સાહજનક નથી। અત્યારે હાલ પણ અમે જોઈએ છીએ કે પોલીસ સ્ટેશન લેવલે જે છે વાહન ચોરી માટે થઈ અને મોબાઈલ ચોરી માટે થઈ અને લોકો આવતા હોય છે અને એ રીતે મેન્યુઅલ FIR નોંધતા હોય છે। એટલે મારે ફરી અપીલ છે કે આપના આ પ્રકારના કિસ્સાઓની અંદર પોલીસ સ્ટેશન જે છે આવવાની જરૂર નથી અને આપ જે છે સિટીઝન પોર્ટલ એપની મદદથી EFIR જે છે એનો ઉપયોગ કરો અને
અમે ફરી હું કહું છું કે અમે આપને આશ્વસ્ત કરીએ છીએ કે અમે આપને જલ્દીમાં જલ્દી જે છે આપને સારોમાં સારું જે છે આ સંબંધે ડિટેક્શન અને આપને પરિણામ મળે એ અમે જોઈશું. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. હિંમતનગર તાલુકામાં 9 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા અને ખેડબ્રહ્મા તાલુકામાં પણ 4 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ઈડર, તલોદ અને વિજયનગરમાં 1-1 કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો હતો. હાલ જિલ્લામાં 910 એક્ટિવ કેસ નોંધાયા હતા. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 9,820 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 160 દર્દીઓના મોત થયા હતા, જેથી જિલ્લામાં કુલ 16 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં એમડી ડ્રગ્સમાં ઝડપાયેલા 9 આરોપીઓનો રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો હતો. એમડી ડ્રગ્સમાં કુલ 9 આરોપીઓનો રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો હતો, જેમાં 4 શખ્સને 5 દિવસના અને 5 શખ્સને 2 દિવસનો રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો હતો અને 2 ડિવિઝન પોલીસે ઝડપાયેલા 9 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, જેમાં હિંમતનગરની સબજેલ નજીકથી 2 શખ્સો પાસેથી 35 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું હતું અને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 10 સામે એનડીપીએસ મુજબ ગુનો નોંધાયો હતો, જેથી એસઓજીએ એમડી ડ્રગ્સમાં 9 આરોપીઓને ઝડપી લીધા હતા. સુરેશ થોરી સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. મોતીપુરા વિસ્તારમાં વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા અને વરસાદને લઈને રોડ પર પાણી ભરાયા હતા, જેના કારણે મોતીપુરાથી નેશનલ હાઈવે નંબર 8 પરથી પસાર થવામાં મુશ્કેલી પડી હતી. હિંમતનગર શહેરથી 1 કિલોમીટર મોતીપુરા વિસ્તારમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. હિંમતનગર શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો હતો અને વરસાદના પાણી રોડ પર ભરાતા કાર ખાડામાં ફસાઈ હતી. જિલ્લામાં 8 માંથી 5 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદના આંક આ મુજબ છે. ખેડબ્રહ્મામાં 20 મિલીમીટર, તલોદમાં 3 મિલીમીટર, પોશીનામાં 7 મિલીમીટર, વડાલીમાં 7 મિલીમીટર અને વિજયનગરમાં 7 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સુરેશ થોડી સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં લંપી વાયરસનો થયો પગપેસારો. 8 માંથી 5 તાલુકામાં 10 લંપી વાયરસના કેસ સામે આવ્યા છે, જેને લઈને પશુ વિભાગ હરકતમાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાના 8 માંથી 5 તાલુકામાં લંપી વાયરસના 10 જેટલા કેસ નોંધાતા પશુ વિભાગ પણ હરકતમાં આવ્યું છે. તો લંપી વાયરસને લઈને પશુ વિભાગ પાસે 7,000 રસીઓ છે, તો 3,000 રસીના ડોઝ ઈડરના પાંજરાપુરમાં ગાયો માટે આપવામાં આવ્યા છે. હાલમાં પશુપાલન વિભાગ પાસે 10,000 રસીના ડોઝ છે, તો સાબરડેરી પાસે 50,000 રસીના ડોઝ હોવાનું જણાવ્યું હતું. તો રાજ્યમાં લંપી વાયરસની શરૂઆત કરી ત્યારથી જિલ્લામાં સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું હતું, જેને લઈને ગઈકાલે 10 લંપી વાયરસના કેસો બહાર આવ્યા છે. તમામ કેસો પશુપાલકોના પશુઓને લંપી વાયરસ થયો છે, તો તેને પશુપાલકોને અલગ રાખવામાં આવ્યા છે. આ અંગે પશુપાલન વિભાગે પણ સાવચેત રહેવા માટે પશુપાલકોને જણાવ્યું છે અને પશુઓને ગંદકીથી દૂર રાખવા જણાવ્યું હતું. ઈડર તાલુકાના કાનપુર, માનગઢ, ઉમેદપુરા અને માનપુર ગામમાં 1-1 કેસ મળી 4 કેસો, તલોદના સલાટપુરમાં 2 કેસો, હિંમતનગરના કાટવાડામાં 2 કેસો, ખેડબ્રહ્માના મટોડામાં 1 અને પોશીનાના ગાંધીસણ કંપામાં 1 કેસ નોંધાયો છે. સુરેશ થોરી સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. ઓકે સાહેબ, સાબરકાંઠા જિલ્લામાં લંપી વાયરસ ક્યારથી આવ્યો, કેટલી જગ્યાએ દેખાયો છે, કેટલી ગાયોને સત્યાયો અને શું એના માટે કાર્યવાહી હાથ ધરી છે? સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે સુધીમાં 10-1 જેટલા લંપી વાયરસના કેસ નોંધાયા છે. એમાં ઈડર તાલુકામાં 4 કેસ નોંધાયા છે, વડાલી ખેડબ્રહ્મા તાલુકામાં 1 કેસ નોંધાયો છે, પોશીના તાલુકામાં 1 કેસ નોંધાયો છે, હિંમતનગરમાં 2 અને તલોદમાં 2 કેસ, એમ કરીને જિલ્લામાં ગઈકાલ સુધીમાં કુલ 10 કેસ નોંધાયેલ છે લંપી વાયરસના. અને લંપી વાયરસના કેસ નોંધાતા અમને જાણ થતાં અમારો સર્વેલન્સનો પ્રોગ્રામ, અમે જ્યારથી રાજ્યમાં પશુ આ લંપીઓ રોગ પશુઓમાં જ્યારથી દેખા દીધી છે
ત્યારથી અમારી સર્વેલન્સની ટીમો જે તે તાલુકા દીઠ તાલુકાના પશુ ચિકિત્સા અધિકારીઓ તાલુકાના પશુધન નિરીક્ષકો 1962 જે ફરતા એકમો છે જે જિલ્લાના એ અને સાબર ડેરીની જે ડોર ટુ ડોર સેવા છે એના દ્વારા એનો સર્વેલન્સ હાથ ધરવામાં આવે છે અને જે ગઈકાલે કેસ દેખાયા છે એની દરેકની તમામની અમારા અધિકારીઓએ મુલાકાત લીધી છે એની સારવાર પણ કરી છે અને એને જે એના માટે આઇસોલેશન કરવું પડે કે જાનવરને જુદું રાખવું પડે એ બધી તમામ વ્યવસ્થા કરી અને એનું ફોલોઅપ ચાલુ છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગામ ભોયજી બી પાસેના ખેતરમાં દાટેલું નવજાત શિશુ મળી આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગામ ભોયજી બી પાસે ખેતરમાં દાટેલું નવજાત શિશુ મળી આવ્યું હતું। આ નવજાત શિશુના ખેતરમાં દાટેલી જગ્યાએ નવજાત શિશુના પગ હલતા જોઈ પોલીસને જાણ કરી દેવામાં આવી હતી। પોલીસને જાણ કરતા જીબી કર્મચારીઓ ખેતરમાં આવીને દાટેલા નવજાત શિશુને બહાર કાઢ્યું હતું। એ નવજાત શિશુ જીવિત હોવાનું માલુમ પડ્યું હતું। તે શિશુને ગામબોઈ પોલીસ દ્વારા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યું હતું। સરકારી દવાખાને લઈ ગયા બાદ નવજાત શિશુને પ્રાથમિક સારવાર કરી 108માં હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યું હતું અને આ ઘટના પોલીસે હાથ ધરી હતી। સુરેશ થોરી સાથે જિગીશા પટેલ, સિટી ન્યૂઝ, હિંમતનગર।